લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે નદીઓ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે નદીઓનો ભારતીય સંસ્કૃતિમાં કયા વૃક્ષને પૂજનીય ગણવામાં આવે છે વડને કયું વ્રત વનસ્પતિ જીવનને ધાર્મિકતા સાથે સાંકળે છે વડસાવિત્રીનું વ્રત પ્રાકૃતિક વારસો કોની ભેટ ગણાય છે કુદરતની પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો શેમાંથી મળે છે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે નદીઓ વૃક્ષો વગેરે ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી સિંધુ અને રાવી ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું છે વિષ્ણુપુરાણ વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે સાતમું વિશ્વમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે બીજું ભારતીય સંસ્કૃતિમાં શેનો અનુભવ પ્રાપ્ત થાય છે જવાબ સત ચિત અને આનંદમાં ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા પ્રાણીની આકૃતિ છે સિંહની ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે જવાબ કચ્છ ઇલોરાની ગુફાઓ કયા રાજાઓના સમયમાં તૈયાર થઈ હતી રાષ્ટ્રકૂટ ગુજરાતમાં મુનસળ તળાવ ક્યાં આવેલ છે વિરમગામમાં ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય છે અંબાજી ભવનાથનો મેળો ક્યાં ભરાય છે ગિરનાર વવઠાનો મેળો ક્યાં ભરાય છે ધોળકા આહવામાં કયો મેળો ભરાય છે ડાંગ દરબારનો ગુજરાતમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે અમદાવાદમાં ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે પાટણ ગુજરાતના ધોળકા તાલુકામાં મળી આવેલું પુરાતત્વીય નગર કયું છે લોથલ ગુજરાતમાં હઠીસિંગના દેરા ક્યાં આવેલા છે અમદાવાદમાં દાહોદમાં કયો મેળો ભરાય છે ગોળગધેડાનો કાર્તિકી પૂનમનો મેળો ક્યાં ભરાય છે સોમનાથ ઇતિહાસકારોના મતે ભારતની કઈ પ્રજા અતિ પ્રાચીન છે નેગ્રિટો ભારતમાં ઓસ્ટેલોઇડ પ્રજા ક્યાંથી આવી હતી એશિયામાંથી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે ઓસ્ટેલોઇડ ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી દ્રવિડોમાં કઈ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી મોગલોઈડ જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુ ને વધુ વિડિયો જોઈતા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં